કલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટો ખુલાસો અમે કરવા જઈ રહ્યા છે કેટલાક ક્ષત્રિય નેતાઓને આંદોલનને ઉગ્ર બનાવવા આર્થિક મદદની શક્યતા સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે ભાજપના જ એક થી વધુ નેતાઓની ષડયંત્રમાં સંડોવણી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે બે મહિલા બે પુરુષ અને એક યુવા આગેવાનને આંદોલન ભડકાવવા માટે

ગુપ્તચર સંસ્થા દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ માહિતી સામે આવી છે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ ગુપ્તચર એજન્સી કામે લાગી હતી એજન્સીની રડારમાં એક આઈપીએસ અધિકારી અને નેતાના કનેક્શનનો ખુલાસો સામે આવ્યો છે ક્ષત્રિય આંદોલનથી ભાજપનો આંતરિક કલે ખુલીને સામે આવી ગયો છે ગુપ્તચર એજન્સીના ચોંકાવનારા ખુલાસા બાદ રાજ્ય સરકાર હવે અવઢવમાં છે ચૂટણી સમયે આકરા પગલા ભરવા કે આંદોલનને ડામવું તેને લઈને અસમંજસ રાજ્ય સરકારમાં જોવા મળી રહ્યું છે તો આ સમાચાર ભાજપ માટે ખૂબ ચોંકાવનારે છે કારણ કે લોકસભા ચૂંટણીની ને પ્રકારનો અસંતોષ અને ભાજપ વિરુદ્ધ એક પ્રકારે આડકતરો બળવો સમાન આ આંદોલનને ભડકાવવાની રણનીતિ ભાજપના નેતાઓની હોઈ શકે છે આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા કિંજલ કહેવત છે ગરકાવેદી લંકાઢાય આ સ્થિતિ ભાજપ માટે જોવા મળી રહી છે કારણ કે ચૂંટણીને પાંચ અઠવાડિયા બાકી હોય જ્યારે અલગ અલગ બેઠકોની આંતરિક અસંતોષની વાત તો છે જ પરંતુ આ સૌથી મોટો પડકાર ભાજપ માટે કે જ્યાં હવે જે સમાચાર સામે આવી રહ્યા છે જે બિલકુલ બે હજાર ચોવીસની ચૂંટણી ગુજરાતની વાત કરવામાં આવે તો છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠકો જીતવાની જે કહી શકાય હુંકાર હતો તે ભાજપે ખૂબ જ પહેલા કર્યો હતો પરંતુ જે પ્રકારના આંદોલન ચાલ્યા ગુજરાતની અંદર બે જેટલા ઉમેદવારોને બદલવામાં આવ્યા અને હજુ પણ સૌથી મોટો જે સમસ્યા કહી શકાય તો સૌથી મોટો જે પ્રશ્ન છે તે ક્ષત્રિય આંદોલન છે પરંતુ અક્ષર ક્ષત્રિય આંદોલનને લઈને જ મહત્વપૂર્ણ જે સમાચાર છે જે પ્રાપ્ત થઈ થઈ રહ્યા છે વિશ્વસનીય સૂત્રો જે દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે

નેતાઓ હતા તેમની વચ્ચેની પહેલી બેઠક હતી જે યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ થઈ ત્યારબાદ સતત ગુજરાતનું આઈબી હોય કે ગુજરાત પોલીસ હોય કે અલગ અલગ એજન્સીઓ હોય તેના દ્વારા આખરે આની જે મૂળ હતું મૂળ કઈ રીતનો છે કેમ કે એક વાત ખૂબ જ સ્પષ્ટ હતી કે જે ભાવનાઓ છે સંવેદનાઓ છે તેને ઠેસ પહોંચી છે પરંતુ તેની માટે વારંવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી પ્રદેશ પ્રમુખ દ્વારા માફી પણ માંગવામાં આવી પરંતુ જે રીતે ગુજરાતની અંદર આંદોલન સતત વધી રહ્યું હતું ત્યાં એક બીજું પાસું પણ બહાર આવ્યું છે પોલીસ દ્વારા જે સમગ્ર રિપોર્ટ છે તે ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે કે જ્યાં આ આંદોલન ની અંદર આર્થિક લેણદેણ થયાની વાતો છે તે બહાર આવી છે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જ આંદોલન કાર્યોમાંથી જે પ્રકારે આંદોલન આખું ઉગ્ર થયું છે ત્યારે બે જેટલી મહિલાઓ બે પુરુષો જ્યારે એક યુવા નેતાને ફંડિંગ થયું છે તેની સાથે જ જે પ્રકારના જે તાણાવાળા આવી રહ્યા છે તે પ્રમાણે એક પૂર્વ આઈપીએસ અધિકારીની એક ગુજરાતના નેતા સાથેની જ કન્ટિન્યુ વાતચીત છે તે થઈ છે કે જે વાતચીતની અંદર સમગ્ર બાબતે આ તમામ જે આખું આંદોલન છે આંદોલનને કેવી રીતે વેગ આપી શકાય કેવી રીતે હવા આપી શકાય કહી શકાય કે કેવી રીતે આંદોલનને એક સ્વરૂપમાં લાવી શકાય આ પ્રકારના તમામ

ના નેતાઓ વિરુદ્ધ પગલાં લેવા પડે તો પછી એ સ્થિતિમાં તો અવઢવમાં ભાજપ જોવા મળે ચોક્કસ અત્યારે સરકાર અવડાવમાં જોવા મળે અક્ષય કેમ કે જ્યારે વાત જો વિપક્ષની હોત કે વિપક્ષના કોઈ પણ નેતાની વાત હોત અક્ષય તો અત્યાર સુધી સરકારના મંત્રીઓના ભાષણ હોત કે સંગઠનના નેતાઓના ભાષણ હોત તમામ જગ્યા પર આ વાત હતી એ છડે ચોક આવી જાત ચોક્કસ અત્યારે વિપક્ષ પર પણ પ્રહાર છે તે કરવામાં આવી રહ્યો છે પરંતુ સૌથી જે કહી શકાય ખાટલે ખોટની જે આખી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પરિસ્થિતિ એ જ છે કે જે આંદોલન છે તે આંદોલનને વેગ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફથી આપ્યું હોવાનું જે રિપોર્ટ છે રિપોર્ટની અંદર અહેવાલ આપવામાં આવ્યો છે તેની સાથે સૌથી જે મહત્વની વાત કે આ આંદોલનમાં ફંડિંગ થયું છે ફંડિંગની અંદર બે મહિલાઓનો સમાવેશ થાય છે બે જેમ એક યુવાનો સમાવેશ થાય છે અને એક બે પુરુષ નેતાઓનો સમાવેશ થાય છે એટલે કે પાંચ જણને ફંડિંગ થયું હોવાની વાત આઈબી ના રિપોર્ટમાં છે અને જે રિપોર્ટ છે તે સબમિટ કરાયો છે સમય જે પ્રકારનો છે સમય નાજુક છે ત્યારે અત્યારે સરકારે પગલા લેવા કે કેમ એ તો સવાલ છે પરંતુ જો આ આંદોલનને ડામવામાં નહીં આવે તો આગામી સમયમાં જે આંદોલન છે તો માત્ર ગુજરાત પરંતુ કેમ કે ક્ષત્રિયોનો વિષય છે ત્યારે આ ગુજરાતની બહાર જાય તો પણ એક પરિસ્થિતિ છે તે વર્ષે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અત્યારે હાલમાં વેટ એન્ડ વોચ થઈ રહ્યું છે પરંતુ હા જે પ્રકારે આંદોલન છે જ્યાં આંદોલનમાં એક તરફ સેન્ટિમેન્ટ જોડાયેલા છે તો બીજી તરફ નાણાકીય વ્યવહાર થયા હોવાના પુરાવા પણ આજે પોલીસ પાસે આવ્યા છે અને ઓવરઓલ જો સરકારના પરિપ્રેક્ષમાં ચૂંટણીને જોવામાં આવે તો કદાચ ભાજપે આ વિચાર્યું નહીં હોય કે આટલા બધા પડકાર અચાનક આવશે કારણ કે આજથી લગભગ થોડા દિવસો પહેલાં જોઈએ તો કોંગ્રેસના નેતાઓને પક્ષ પલટો થઈ રહ્યો હતો સરકાર પ્લસ દેખાઈ રહી હતી ત્યારે ઉમેદવાર જાહેર કર્યા બાદ બેને બદલવામાં આવ્યા ત્યારબાદ સાબરકાંઠા જેવી બેઠક લઈ અલગ અલગ સૌરાષ્ટ્રની બેઠક જે આંતરિક અસંતોષ આવ્યો અને હવે ઉડીને અચાનક એક નવો મુદ્દો આવ્યો એટલે સરકારે સી આર પાટીલે કદાચ આ એકાદ મહિના પહેલા કલ્પના પણ નહીં કરી હોય કે આટલા બધા પડકારો આવશે અક્ષય કોઈ પણ આંદોલન ની વાત કરવામાં આવેલ હશે કે જ્યારે પાટીદાર આંદોલન શરૂ થયું હતું આંદોલન એ વખતે પણ કહેવાતું હતું કે આંદોલન શરૂ કરવા પાછળ ભાજપના જ કેટલાક પાટીદાર નેતાઓનો હાથ હતો પરંતુ જ્યારે એક ઉગ્ર સ્વરૂપ લઈ લીધું ત્યારબાદ એ આંદોલનને રોકવું એ અસંભવ થઈ ચૂક્યું હતું પરિસ્થિતિ એ પ્રકારની હતી કે જે તે સમયના મુખ્યપ્રધાન હતા તત્કાલ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ તેમનું રાજીનામું લીધા બાદ આ આંદોલન શાંત થયું હતું પાટીદાર આંદોલનની જ પેટર્ન ક્ષત્રિય આંદોલનમાં પણ છે ક્ષત્રિય આંદોલનમાં પણ શરૂઆત જ્યારે કરાવવામાં આવી હતી ત્યારે એ વખતે કદાચ કલ્પના નહીં હોય કે આ આંદોલનને રોકવું એ એટલું સરળ નથી પરંતુ જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે જેને લઈ અને હવે અત્યારે જો ક્ષત્રિય આંદોલનની પણ વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન પણ અત્યારે ક્ષત્રિય યુવાઓના હાથમાં છે પરંતુ સૌથી જે ચોંકાવનારો વિષય છે કે આ સમગ્ર આંદોલનમાં પણ અન્ય આંદોલનોની જેમ ફંડિંગ થયેલું છે અને આ ફંડિંગનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ ગૃહ વિભાગ પાસે છે આખરે કઈ રીતે ચેન એક્ટિવ થઈ કઈ રીતે છેલ્લા દસ દિવસમાં કોણ કોના કોન્ટેક્ટમાં આવ્યું કેવી રીતે આ આંગણિયાથી વસ્તુ પહોંચી મીડિયેટર કોણ હતું મધ્યસ્થી કોણ હતું પૈસા ક્યાંથી આવ્યા આ સમગ્ર ચેન છે તે અત્યારે રાજ્ય પોલીસ પાસે છે જે સંબંધિત અધિકારીઓ છે સંબંધિત મંત્રાલય છે તેની પાસે છે પરંતુ આખરે અત્યારે કરે તો ક્યાં કરે એ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે જે બિલકુલ કિંજલ આભાર સમગ્ર માહિતી બદલ તો ભાજપ માટે સૌથી મોટા ડખા ભાજપના નેતાઓ અને અંદરનો આંતરિક અસંતોષ જ કરી રહ્યો છે જે પ્રકારની સ્થિતિ સર્જાય છે તેમાં ભાજપના જ કેટલાક છ થી સાત નેતાઓએ ક્ષત્રિય આંદોલનને સ્પોન્સર કર્યું હોય રૂપિયા આપ્યા હોય તેવું સ્પષ્ટપણે માહિતી સરકાર પાસે આવી ગઈ છે સર